નમસ્કાર, આપની સાથે હું છું વિધાતા. તો કોરોના સામે લડત લડવા સૌ કોઈ એક થઈ રહ્યા છે, આર્થિક સહાય પણ મળી રહી છે. અંબાજી મંદિર ટ્રસ્ટે સહાય કરી છે, 1 કરોડ 1 લાખ રૂપિયા સહાય પેટે આપવામાં આવ્યા છે. ચેરમેન કલેક્ટરે રાહત ફંડમાં સહાય કરી છે. ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી રાહત ફંડમાં સહાય કરવામાં આવી રહી છે. જે લોકો રોજનું કમાઈને રોજનું ખાતા હોય છે, તેવા લોકો જે હાલમાં લોકડાઉનના કારણે મુશ્કેલીમાં મુકાયા છે, તેવા લોકોને સહાયતા કરવામાં આવી રહી છે. અને એક પછી એક લોકો સહાયતા કરી રહ્યા છે, જ્યાં આર્થિક સહાય અંબાજી મંદિર ટ્રસ્ટે પણ કરી છે. તો રાજકોટમાં કોરોના અંગે આરોગ્ય કેન્દ્રની બેદરકારી સામે આવી છે. કબીરવન સોસાયટીમાં દર્દીઓની તપાસ ન કરવામાં આવી, એમએલએ અરવિંદ દયાણીએ અંગે દાવો કર્યો છે. આરોગ્ય વિભાગના અધિકારીને સાથે રાખીને દાવો કરવામાં આવ્યો તો તબીબ કે સ્ટાફ પાસે દર્દીઓને તપાસવાનું લિસ્ટ પણ નથી. મ્યુનિસિપલ કમિશનર શિક્ષાત્મક પગલાં લે છે. તો અંગેની વિગતો સામે આવતા જ હવે પગલાં ભરવામાં આવશે, અંગે કાર્યવાહી કરવામાં આવશે. તો મ્યુનિસિપલ કમિશનર શિક્ષાત્મક પગલાં લેશે, જે ગંભીર વિગતો સામે આવી રહી છે તેને ધ્યાનમાં રાખીને. એમએલએ અરવિંદ રૈયાણીએ દાવો કર્યો છે, આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે દાવો કરવામાં આવ્યો છે. વાત બોટાદની, જે કોરોનાને પગલે 7.57 લાખ લોકોનો સર્વે કરવામાં આવ્યો. 906 તાલીમબદ્ધ કર્મચારીઓ ખડે પગે કાર્યરત છે. તમામ વાહનોમાં મુસાફરોના આરોગ્યનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. તો ચેકપોસ્ટ ખાતે 4,995 વાહનોના 19,494 મુસાફરોનું સ્ક્રીનિંગ થયું છે. કુલ 15,293 લોકોને હોમ ક્વોરન્ટાઇન કરી દેવાયા છે.